નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ તો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જોઈશું માણસમાં છ વિચિત્ર ફોબિયા વિશે તો આવનારી જે એમપીએ ડબલ્યુ છે એફએ ડબ્લ્યુ છે સ્ટાફનર્સ જેવી એક્ઝામો છે એમાં અતિ મહત્ત્વના ટોપિક આ ગણી શકાય બરાબર તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણને નોટિફિકેશન મળતું રહે તો મિત્રો આજે આપણે જોઈશું માણસમાં છ વિચિત્ર ફોબિયા બરાબર જેમાં એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ સ્ટાફ નર્સની એક્ઝામો છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભજવી શકે છે તો જોઈએ આજે આપણે તો જોઈએ કે ફોબિયા એટલે ડર અને ડર કોઈપણ વસ્તુના કારણે થઈ શકે છે બરાબર એ વાત સાચી છે કે દરેક વ્યક્તિ ડરતો હોય છે પરંતુ કેટલાક વધુ ડરતા હોય છે અને કેટલાક ઓછા તો કેટલાક પ્રાણીઓથી ડરતા હશે અને કેટલાક અંધારાથી ડર લાગશે આવો આવા જ છ અજીબો ગરીબ ફોબિયા વિશે જાણીએ કે સામાન્ય લોકોના ડરથી બિલકુલ અલગ છે બરાબર તો આજે આપણે છ અજીબો ગરીબ ફોબિયા વિશે આજે જોઈશું બરાબર તો વિડિયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો જોઈએ આપણે પહેલું અર્ગોફોબિયા બરાબર અર્ગોફોબિયા તો અર્ગોફોબિયા શું છે એટલે કે નોકરી કે કાર્યસ્થળને ડર લોકો કામ પર જવાથી કામમાં નિષ્ફળ થવા અથવા તેને અઘરું છોડી દેવાના ડર હોય તેને આપણે ફોબિયા કહીએ છીએ પછી ફોબિયા એટલે કે ઊંઘનો ડર એટલે કે લોકો ડરતા હોય છે કે તેને કદાચ ઊંઘ ઊંઘી શકશે નહીં હકીકત તેઓ ખરાબ કે ભયાનક સપના આવવાના ડરને લીધે ઊંઘી શકતા નથી તેને આપણે સોમની ફોબિયા કહે છે બરાબર નંબર ત્રણ જોઈએ તો કેટોફોબિયા તો આ કેટોફોબિયા શું છે જોઈએ આગળ આપણે તો આ ફોબિયાથી પીડિત લોકો ભયભીત હોય છે કે તેમના વાળ તૂટી જશે તેમાં અમુક લોકો તેમના આખા શરીરના વાળથી ડરે છે બરાબર તો આ જે છે એ કેટોફોબિયા તરીકે ઓળખાય છે આગળ જોઈએ આપણે તો ઓઇકોફોબિયા તો ઓઇકોફોબિયા શું છે તો કે આ ભયથી પીડિત લોકો ઘરમાં રહેવાથી ડરતા હોય છે તેમને લાગે છે કે જો તેઓ ઘરમાં રહેશે તો તેમની સાથે કંઈક ખરાબ થશે એટલું જ નહીં તેઓ ઘરની વસ્તુઓ પણ ઘરની વસ્તુઓથી પણ ડરતા હોય છે તેને આપણે ઓઇકોફોબિયા કહીએ છીએ નંબર પાંચ જોઈએ પેનફોબિયા તો પેનફોબિયા શું છે તો તેમાં લોકો દરેક વસ્તુથી ડરે છે તેમજ લાગે છે કે તેમની સાથે કંઈક તો ખરાબ થશે તેમને લાગે છે કે કોઈ ભૂત તેમની પાછળ આવી રહ્યું છે એને આપણે પેન્ટફોબિયા કહીએ છે નંબર છ જોઈએ એબલ્ટોફોબિયા બરાબર એબલ્ટોફોબિયા તો કે આ ફોબિયા પીડિત લોકોને નાહવા અથવા તો પાણીથી ડરતા હોય તેથી તેઓ શરીર પર પાણી દેડવાથી અસમર્થ હોય તેને આપણે એબલ્ટોફોબિયા કહે છે બરોબર તો મિત્રો આ ખાલી આપણે ત્રણ ત્રણથી ચાર મિનિટનું વિડીયો બનાવવાનું કારણ આ હતું કે આપણે છ એક અજીબો ગરીબ ફોબિયા વિશે આજે જોયું બરાબર તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણને નોટિફિકેશન મળતું રહે તો નવા જ ચેપ્ટર સાથે ફરી મળીશું તો આજના માટે આટલું જ હતું રજા આપજો નમસ્કાર